આજે આપણે બનાવશું બાળકો માટેનો હેલ્ધી નાસ્તો, જે બાળકો માટે તમે બનાવી શકો છો અને હેલ્ધી પણ છે. જે બહારના પીઝા ખાવા એ કરતાં આપણે ઘરના હેલ્ધી પીઝા બનાવીએ. તો ચાલો આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને એ હેલ્ધી તો છે, સાથે ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો આ વખતે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવવાની. તો આ નાસ્તો બનાવવા માટે મેં 3 જેટલા આવી રીતે બટેકા લીધા છે. હવે આ બટેકાને આપણે આવી રીતે છાલ કાઢી લઈશું અને સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે. હવે આ મોટા ગ્રેટરની મદદથી આપણે ગ્રેટ કરી લેશું આ બટેકાને. તમે જોઈ શકો છો કે આપણા બટેકા ગ્રેટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે. એ માટે મેં 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. જો વધારે જરૂર હોય તો થોડોક વધારે એડ કરી શકો છો, પણ મારી માટે મેં જે બટેકા લીધા છે એમાં સ્ટાર્ચનું પ્રમાણ આ રીતે હતું, તો મારે 3 ટેબલ સ્પૂન જેટલા જ જોઈએ કોર્નફ્લોર જોયો હતો. સાથે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. ચીલી ફ્લેક્સ 1 ચમચી અને ઓરેગાનો. અને આ રીતે આપણે બધું એડ કરી અને મિક્સ કરી લેશું. કોર્નફ્લોરને એ રીતે એડ કરવાનું જેથી કરી બાઇન્ડિંગ વ્યવસ્થિત થઈ જાય. કોર્નફ્લોરને એડ કરવાનો છે. એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો. હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું, એમાં આવી રીતે બટર લગાવી દઈશું. અને તમારે પીઝા કઈ સાઈઝના બનાવવા છે એ પ્રમાણે તમારે આ રીતે મિશ્રણ એડ કરવાનું છે. તો મેં 2 ચમચી જેટલું લીધું છે. અને હવે આને આપણે વ્યવસ્થિત શેપ આપી દઈશું. બહુ જાડું નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે. અને વ્યવસ્થિત આપણે એને શેપ કરી દઈશું અને આવી રીતે ઢાંકીને ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે. હવે આ રીતે એક સાઈડ ચડી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એક સાઈડ વ્યવસ્થિત આપણી ચડી ગઈ છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ ધીમા ગેસે જ બનાવવાનું છે જેથી અંદરથી કાચું ના રહે. હવે આ રીતે આપણે પહેલા બટર લગાવી દઈશું. હવે આ રીતે આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું.
રીતે બનાવશો તો બાળકો હોશે હોશે આ પીઝા ખાશે. અને બહારના પીઝા ખાવાની મેંદાના પીઝા ખાવાની જરૂર પણ નહીં રહે. એ માટે આ રીતે તમે બનાવી શકો છો અને બાળકોને આ રીતે બનાવી અને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે ચીઝ મેલ્ટ થઈ જાય અને આ ધીમે ગેસે આપણે ચડવા દેવાનું છે, જેથી કરીને નીચે પણ વ્યવસ્થિત ચડી જાય. તમે જોઈ શકો છો કે ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે અને નીચેની સાઈડ પણ વ્યવસ્થિત ચડી ગઈ છે. તો હવે આવી રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઇઝીથી આપણે પ્લેટમાં કાઢી શકીએ છીએ. હવે પીઝા કટરથી આપણે એના પીસ કરી લઈશું. તો છે ને બાળકોને ભાવે એવા હેલ્ધી પીઝા તમે આ રીતે બનાવી શકો છો અને બાળકોને આપી પણ શકો છો, જે નડતા પણ નથી અને બાળકોને નુકસાન પણ નથી કરતા. આ રીતે બે પીઝા જે બનશે, જેટલું આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાંથી. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું